છે. સરકાર સહાય ન ચૂકવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાના મૂડમાં છે. મહેસાણામાં વિપુલ ચૌધરી સામે વિરોધનો વંટોળ ફૂંકાયો. અશોક ચૌધરી જૂથે સત્ય સમર્થન મહાસંમેલન યોજ્યું જેમાં મહિલાઓએ છાજિયા લીધા. વિપુલ ચૌધરી સામે હવે અશોક ચૌધરી જૂથ પણ મેદાને આવ્યું. મહેસાણામાં સત્ય સમર્થન મહાસંમેલનનું કર્યું આયોજન. તો બીજી તરફ મહિલાઓએ વિપુલ ચૌધરી સામે આક્રમક નારા લગાવ્યા. મહેસાણામાં મહાસંમેલન બાદ નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા. ડ્રોનથી લેવાયેલા આકાશી દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રેલીમાં કેટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. રેલીમાં મહિલા પશુપાલકોએ વિપુલ હાય હાયના નારા લગાવ્યા. આટલું જ નહીં, કેટલીક મહિલાઓએ વિપુલ ચૌધરીનો ઉગ્ર વિરોધ કરીને છાજિયા પણ લીધા. હાથમાં બેનર લઈને મોટી સંખ્યામાં રેલીમાં જોડાયેલા પશુપાલકોએ પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનમાં પશુપાલકોની રકમ પરત આપવાની પણ માંગ કરી. આ તરફ દૂધસાગર પત્રિકાના તંત્રીએ વિપુલ ચૌધરી પર સનસનીખેજ આક્ષેપ મૂક્યા. વિપુલ ચૌધરી યુવાનોમાં ઝેર ફેલાવતા હોવાનો આરોપ મૂકીને કહ્યું કે કસાબ જેવું ઝેર પીવડાવનારા આકાને ઓળખી લેજો. સમાજને એમ લાગતું હોય કે આપણી જીવાદોરી એના હાથમાં સાચી હતી, તો આવો તો સમાજ ગાંડો નથી. આજે જે યુવાનોને અબ્દુલ હામિદ કસાબના જેવું ઝેર પાવામાં આવે છે, એવા આકાઓને ઓળખી લેજો. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ગરબે ઘૂમશે. નવરાત્રી દરમિયાન પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન અને રોડ શો કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતના આટાફેરા વધી રહ્યા છે. હવે આ યાદીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીનું નામ પણ ઉમેરાયું છે. નવરાત્રીમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને રોડ શો કરશે, તેમજ વડોદરા ખાતે ગરબા આયોજનમાં ભાગ લેશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીની હાજરીમાં આણંદમાં 1,00,000 મહિલાઓનું સંમેલન યોજાશે. રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રામાં સમય આપી રહ્યા છે ત્યારે પ્રિયંકા ગાંધી આગામી ચૂંટણીને લઈને ગુજરાત મુલાકાતે આવવાના છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં એટલે કે 30 સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. ચૂંટણી નજીક આવતા વાયદાઓ સાથે દાવાઓ પણ થઈ રહ્યા છે.